जूनागढ़ में केशोद नजीक पाणीना भारे प्रवाह थी कोजवे धराशायी थई गयो। केशोद नजीकना दीवराणा गामनो आ बनाव छे। ओजत अने सावली नदीना पाणी फरी वळता आ कोजवे तूटी गयो। वाहन व्यवहार ठप थवाथी लोकोने भारे हालाकी भोगवी पड़ी। जूनागढ़ जिल्लामां छेल्ला 3 दिवसथी अति भारे वरसादे તારાજી સર્જી છે અને સૌથી અસરગ્રસ્ત તો કોઈ વિસ્તાર હોય તો કેશોદ તાલુકાની આજુબાજુમાં જે ઘેડ વિસ્તાર છે તે સૌથી વધારે તારાજી ત્યાં સર્જાણી છે અને સૌથી વધારે નુકસાની જો કોઈ થઈ હોય તો આ વિસ્તારમાં છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે જે ખમીદાણા જતો રસ્તો છે દીવરાણા ધારથી તે રસ્તો વચ્ચેથી તૂટી ગયો છે અને અનેક ગામોનો સંપર્ક છે તે કપાઈ ગયો છે। માંગરોળ અને કેશોદ તાલુકાને જોડતો આ મુખ્ય રસ્તો છે। મોટી મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને તે જ રસ્તો તૂટી જતા લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયાના કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું। કાકા, કઈ પ્રકારની પરિસ્થિતિ આપ જોવો છો અને કેટલી મુશ્કેલી પડી રહી છે આનાથી? મુશ્કેલી બહુ પડી છે, આ ખેડૂતને બહુ મુશ્કેલી છે। આ ગામમાં જવામાં, ખરીદી કરવામાં, આ વાડી વિસ્તાર દૂધ દેવા લેવામાં બધી રીતનો અટણે આમ 12 કિલોમીટર ફરીને શાકભાજી ને દૂધ ને બધું દેવાનું જવું પડે છે। પછી આ રોડ લાગુ પડે છે માધુપુર, માધુપુર સીલ, માંગરોળ, કેશોદ બધા ગામડામાં લાગુ પડે ને આમ ઈસરા, બામણાસા, બાલાગામ બધા અહીંથી જ બધા અવરજવર મેઇન રસ્તો છે અને ઝુનવાણી ફૂલ છે અને અતિ ઝુનવાણી છે। 2 વર્ષથી તો મંજૂર થયેલું છે, કોક કે સાલું થઈ જાય સાલું થઈ જાય, પણ આમાં ખાલી ધારાસભ્યો અને સંસદ સભ્યો રોલી પગ પકડાવી ગયા કે હું જીવ કોઈ 1 વર્ષ તો કોઈ આ મોટા વાહન નો હાલવા દીધા પણ તો કોઈ કામ ચાલુ ન કર્યું, કારણ આ કોઈ અધિકારીઓ કે કોઈ ધ્યાન નથી દીધું। કેટલી વસ્તીને અહીંયા અંદાજે કેટલી વસ્તીને અસર પડે છે? કારણ કે આ મુખ્ય રસ્તો તમે કહો છો કેશોદ ને માંગરોળ તાલુકાને જોડતો, કેટલી વસ્તી આવેલી છે, કેટલા લોકોને અત્યારે તકલીફ પડશે? અમારા ખમીદાણા ગામમાં 5.5-6 હજાર ની વસ્તી છે અને ખેડૂતોને ખાસ કરીને મુશ્કેલી પડી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અવર જવર દૂધ દેવા માટે, ખેડૂતોને ખેતી કરવા માટે એક વાડીથી બીજી વાડીએ એસટી બસ નથી નીકળતી, છતાં મેઇન રસ્તો છે કેશોદ તાલુકો, માંગરોળ તાલુકો, માધુપુર તાલુકાને જોડતો રસ્તો છે અને વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે ખાસ કરીને પ્રોબ્લેમ થાય છે અને દૂધ દેવા માટે ખેડૂતોને એક વાડીથી બીજી વાડીએ હાથી હાંકવા જવું હોય ત્યારે વધારે મુસીબત પડે છે અને ડાયવર્જન પણ બનાવ્યું હતું, ડાયવર્જન પહેલાં વરસાદમાં ધોવાઈ ગયું અમારું। કયા કયા લેવલે તમે રજૂઆત કરી? લગભગ અમારે ધારાસભ્ય છે અમારા કેશોદના દેવાભાઈ માલમ, તેને પણ રજૂઆત કરેલી છે, એને તો આજ સવારથી અમે કોલ કરેલો છતાં એ કોઈ એમાં ધ્યાન દીધું નથી, એ લોકો આવ્યા નથી। એક હીરાભાઈ જોટવા કરીને છે, એ લોકો મુલાકાત લેવા આવ્યા હતા રૂબરૂ, એણે મુલાકાત લીધી અને બધું કર્યું, બાકી બીજા કોઈ આવ્યું નથી અહીંયા। જેમ બને અમને વહેલું કરાવી દો, અમારી એ માંગણી છે કે અમારો ખાસ કરીને અમારે જે એક ગામથી બીજા ગામ જવું હોય, અમારા ગામમાં જવું હોય તો અમને 10-11 કિલોમીટર છેટું પડે છે બરાબર, અમારા ગામમાં ગામમાં જવા માટે આ ખાલી 1.5 કિલોમીટર જ થાય છે અમારે અને આ 10 કિલોમીટર ફરવું પડે છે અમારે। લોકોને ખૂબ જ ફરીને જવું પડશે તેવું કહી રહ્યા છે, કારણ કે માંગરોળ કેશોદ તાલુકાને જોડતો આ મુખ્ય રસ્તો છે, ખમીદાણા જતો આ રસ્તો છે ને મોટી સંખ્યામાં લોકો અહીંયાથી વિદ્યાર્થીઓ છે તેમને પણ મુશ્કેલી પડે છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત માત્ર કોણીએ ગોળ આપવામાં આવ્યો, પણ કોઈ પણ રજૂઆત તેઓની સાંભળવામાં ન આવી। ખૂબ જ આ જૂનો આ જે કોઝવે હતો તેના કારણે ખૂબ જ જર્જરિત હતો ને ગમે ત્યારે જો ભારે વરસાદ આવે તો આ પડે એમ હતો ને આજે એ જ વસ્તુ થઈ। લાઈવ દ્રશ્યો પણ આપણે ટીવી સ્ક્રીન પર જોયા હશે કે કઈ રીતે આ રસ્તો છે એ રમકડાની જેમ તૂટી ગયો। હવે જોવાનું એ રહેશે કે ક્યાર સુધીમાં સમારકામ આનું કરવામાં આવે છે ને લોકો ફરીથી પોતાનું જીવન છે તે પૂર્વવત કરે છે। કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક બજીઠિયા, TV9 કેશોદ।